ચૂંટણીનો માહોલ આખા આપણા દેશમાં છે અત્યારે છે અને માહોલમાં અમદાવાદની એક સરકારી શાળાના શિક્ષક સામે ચૂંટણી બદલ વોરંટ જારી કરવામાં આવ્યું છે ચેનપુર પ્રાથમિક શાળાના છત્રીસ વર્ષીય શિક્ષિકા હિનલબેન પ્રજાપતિને ડેપ્યુટી કલેક્ટર અને મદદનીશ રિટર્નિંગ ઓફિસર ઉમંગ પટેલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તમે જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ મતદાન અધિકારીએ ત્યારબાદ તેણીની વિનંતી મુજબ તેણીના ઘરની નજીકના બુથ પર તૈનાત કરવાની મંજૂરી આપી હતી અને અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું હવે આખી ઘટના શું છે જો એના વિશે વાત કરીએ તો પ્રજાપતિએ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર તરીકે જોડાવવા માટે કલેક્ટર કચેરીમાંથી આદેશ મળ્યો હતો તેની અંગત કારણોસર ટાંકીને ફરજનો ઇનકાર કર્યો હતો હવે સોમવારે બપોરે જ્યારે પોલીસે તેની અટકાયત કરવા શાળાએ પહોંચી હતી ત્યારે તેના પતિ અવિનાશને પણ બોલાવવામાં આવ્યા હતા કે જેઓ અમદાવાદની ગાંધીનગર મ્યુનિસિપલ સ્કૂલના નવા વાડજના મ્યુનિસિપલ શિક્ષક પણ છે હવે એના પહેલાં પણ બીજા દિવસે મામલતદાર કચેરીમાંથી બહાર પાડવામાં આવેલી બે નોટિસનો જવાબ એ આપી ચૂક્યા હતા અને એમણે કહ્યું હતું કે અમે ચૂંટણી પંચના નિયમોને ટાંકીને મુક્તિ માટે વિનંતી કરી છે કે જો જરૂરી હોય તો જ મહિલા શિક્ષકને ચૂંટણી ફરજ પર તૈનાત કરી શકાય છે પરંતુ વિનંતીને એમ કહીને નકારી કાઢવામાં આવી હતી કે બીએલઓ ડ્યુટીને મુક્તિ આપી શકાતી નથી અને લોકસભાની ચૂંટણી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એવું અવિનાશે કહ્યું હતું હવે પહેલી નોટિસ છે એ એક ફેબ્રુઆરીના રોજ અને બીજી નોટિસ છે એ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ આપવામાં આવી હતી હિનલબેને અંગત કારણોસર પણ ઠાક્યા હતા કે એમના સાસરિયા છે વૃદ્ધ છે એમની બે દીકરીઓ છે ખૂબ નાની છે તેથી તે ઘાટલોડિયા માટે સોંપવામાં આવેલી બિલની ફરજ છે એ જોડાઈ નહીં શકે પણ બીજી નોટિસના જવાબમાં તેણીએ ઘાટલોડિયાથી તેના ઘર નજીકના ગોતા સુધીના ફરજ વિસ્તારમાં બદલવા માટે વિનંતી કરી હતી અને આનો પણ ઇન્કાર કરવામાં આવ્યો હતો અને એમ પરિવારે જણાવ્યું હતું કે અમને ગોતામાં પ્રાદેશિક સ્કૂલ મહેસૂલ કચેરીમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી પોલીસ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને જ્યાં અમે એ જ વિનંતી કરીને સબમિટ કરી હતી અને જે સ્વીકારવામાં આવી હતી જો એવું જોત તો પછી પોલીસે એ શાળામાંથી એક મહિલા શિક્ષકને તેના વિદ્યાર્થીઓની સામે લઈ જવાનો અર્થ શું હતો એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખાટલોડિયા મામલતદાર આર એસ પટેલે જણાવ્યું હતું કે તેણીએ તેણીના બીએ ઓલ કામ છે સ્વીકાર્યું છે તેમણીને ગોતા વિસ્તાર છે ત્યાં જ આપવામાં આવ્યો છે અને જેની એમણે માંગ કરી હતી અને એણીએ બે વખત નોટિસ તો જારી કરી હતી અને જેનો એમણે જવાબ પણ આપ્યો હતો પરંતુ બાદમાં એમને મિટિંગમાં હાજરીને આપી હતી અથવા તો ઓફિસમાંથી જે ફોન્સ કરવામાં આવ્યા હતા એનો પણ જવાબ આવ્યો ન અને એટલા માટે થઈને આ બધી પરિસ્થિતિ છે એની આખી સર્જન થયું હતું